હિંમતનગરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ટેબ્લેટ માટે રૂપિયા પચાસ વધુ લેવાતા વિદ્યાર્થીઓએ રાતાચોડા એબીવીપીને આવેદન આપ્યું હતું વિદ્યાર્થીઓ પાસે વધુ પૈસા લેવાતા રોષમાં ભરાયા હતા અને એબીવીપીએ પ્રિન્સિપાલને આવેદન આપીને વિરોધ નોંધાવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયા માં ટેબ્લેટ આપવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ટેબ્લેટ પર હિંમતનગર ની આર્ટસ કોલેજ ના વિદ્યાર્થીઓ પાસે વધારાના રૂપિયા પચાસ ઉઘરાવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો અને એબીવીપીએ પ્રિન્સિપાલને આવેદન આપીને વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાર્થીઓ ફી મામલે નારાજ આવેદન આપીને એબીવીપીએ જણાવ્યું હતું કે ટેબ્લેટ યોજના અંતર્ગત સરકાર દ્વારા એક હજારના ટોકન રૂપે લેવામાં આવે છે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં રૂપિયા પચાસ ખોટી રીતે દરેક વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવે છે જે બિલકુલ અમાન્ય છે ટોકન રૂપે લીધેલી ફી એસસી નથી રૂપિયા પચાસ બધા જ વિદ્યાર્થીઓને પરત કરવામાં આવે ખોટી રીતે ફી લેવાની હોવાથી આરોપ આવેદન આપીને એબીબીપીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસેથી જિમખાના સ્ટુડન્ટ રિલીઝ ફી મેડિકલ ફી કલ્ચર એન્ડ ક્રિએટિવ ફ્રી યુથ એન્ડ કલ્ચર ફ્રી આઈ કાર્ડ ફી કેમ્પસ ડેવલપમેન્ટ ફી નોર્થ ગુજરાત યુનિવર્સિટી ફી ફી પ્રો જેવી કોઈ વ્યવસ્થા નથી છતાં પણ વિદ્યાર્થીઓ પાસેથી કોટી પાસે લેવામાં આવે છે આ બધી જ ફી પરત આપવામાં આવે અથવા તેની વ્યવસ્થા કરવામાં આવે તેમ જણાવી એક અઠવાડિયાનો સમય આપ્યો છે સાથે જ ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલનની ની આપી છે ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ હિંમતનગર